કેમ છો વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે તરંગવાદ અનુસાર સાયન્ટિસ્ટ લોકો જે કંઈ ધારણાઓ કરતા હતા એ બધી ધારણાઓ જે છે એ કેવી હતી ખોટી હતી કેમ તો કે એ લોકો પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારતા હતા અને તરંગ સ્વરૂપે જે સ્વીકારી અને એમણે એવું કીધું હતું કે પર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન દીઠ ખૂબ ઓછી ઉર્જાનું શોષણ થાય છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે લાંબો સમય જરૂરી છે જે ખરેખર લિનાડના પ્રયોગથી વિરુદ્ધ હતું એટલે આપણે છેલ્લે એવા નિષ્કર્ષ ઉપર આવેલા હતા કે તરંગ સ્વરૂપ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવામાં નિષ્ફળ જાય છે હવે આપણે આ વિડીયોમાં ચર્ચા શું કરવી છે તો કે ભાઈ આઇન્સ્ટાઇન જે છે એણે એક આખે આખી સમજૂતી આપેલી હતી કે પ્રકાશને તમે જે છે એ તરંગ સ્વરૂપે ન સ્વીકારો બરાબર તો ઓગણીસો ને પાંચની અંદર આ ખાસ જોજો ઓગણીસો ને પાંચની અંદર આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે શું કીધું તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે એને વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક આખો નવો જ વાદ નવી જ થિયરી જે છે એ આપેલી હતી હવે શું હતી નવી થિયરી સમજો તો નવી થિયરીમાં એણે શું કીધું હતું કે ઊર્જા છે એ ઊર્જાને તમે જે કન્ટિન્યુઅસ માનો છો આમ સપોઝ ઉર્જાને તમે કન્ટિન્યુઅસ માનો છો મતલબ કે ઊર્જા પાસે સતત મૂલ્ય છે આ બધા જે મૂલ્ય છે ને એને સતત મૂલ્ય કહેવાય હવે સતત મૂલ્ય એટલે શું પહેલાં સમજો કે તરંગવાદવાળા લોકો છે ને એનું માનવાનું એવું હતું કે ઊર્જાનું સતત મૂલ્ય છે સપોઝ વન ઇલેક્ટ્રોન વોલ્ટ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર સપોઝ આ ફોર ઇલેક્ટ્રોન વોલ્ટ ફાઇવ ઇલેક્ટ્રોન વોલ્ટ સિક્સ ઇલેક્ટ્રોન વોલ્ટ આ બધાને કહેવાય કન્ટિન્યુઅસ એટલે કે સતત તો તરંગવાદ એવું કહે છે કે જે આપાત પ્રકાશ છે એની પાસે આવા કન્ટિન્યુઅસ મૂલ્ય હોય વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એ કન્ટિન્યુઅસ મૂલ્ય હોય કન્ટિન્યુઅસ મૂલ્ય હોય એટલે શું થાય કે સપોઝ હું આવું કોઈ વેવ દર્શાવું તો કન્ટિન્યુઅસ મૂલ્યની રીતે પ્રકાશ છે બરાબર એનું ધીરે 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 શોષણ થાય હવે આઈન્સ્ટાઈનના કહેવા પ્રમાણે અહીંયા કન્ટિન્યુઅસ મૂલ્ય હોતા નથી બરાબર કન્ટિન્યુઅસ મૂલ્ય નથી હોતા મતલબ શું છે તો કે ભાઈ મૂલ્ય જે છે ને એ કેવા હોય છે અસતત ઉર્જાના એકમ હોય છે કે ઉર્જા જે છે એનું દરેકે દરેક મૂલ્ય શક્ય નથી દાખલા તરીકે આપણે હમણાં એમ કીધું કે ભાઈ વન ઇલેક્ટ્રોન વોલ્ટ આ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ આ થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર અપ ટુ અપ ટુ સપોઝ આપણે એમ કહી કે ભાઈ હંડ્રેડ ઇલેક્ટ્રોન વોલ્ટ સુધીના ઉર્જાની વાત કરીએ તો તરંગવાદ એવું કહે છે કે ઉર્જાના પ્રત્યેક મૂલ્ય શક્ય છે પણ આપણા જે આઇન્સ્ટાઈન ભાઈ છે એણે એક નવો કન્સેપ્ટ આપેલો છે ક્વોન્ટમ એણે એવું કીધું કે ઉર્જાના પ્રત્યેક મૂલ્ય શક્ય નથી ઉર્જાના અમુક ટુકડા હોય ટુકડા મતલબ શું તો કે કોઈ એક નાનામાં નાનો ટુકડો છે સપોઝ નાનામાં નાનો ટુકડો છે ધેટ ઇઝ ફાઈવ ઇલેક્ટ્રોન વોલ્ટ પછી શું છે તો કે એના મલ્ટિપલ હોય પાંચના ડબલ એટલે કે દસ ઇલેક્ટ્રોન વોલ્ટ એના પછી તો કે ભાઈ પંદર ઇલેક્ટ્રોન વોલ્ટ પછી વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ એના પછી પચીસ ઇલેક્ટ્રોન વોલ્ટ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ મતલબ કે તમારી પાસે રહેલી જે ઉર્જા છે એ બધી ઉર્જા એ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટના પૂર્ણ ગુણાંકમાં હોય છે બરાબર અને આ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટને એણે નામ આપી દીધું ક્વોન્ટમ બરાબર ક્વોન્ટમ એટલે ઉર્જાનો નાનામાં નાનો એકમ અને બાકીની જે ઉર્જા છે એ એના પૂર્ણ ગુણાંકમાં હશે અને એ નાનામાં નાનો એકમ એટલે શું ન્યુ બરાબર એટલે કે એચ ગુણ્યા આવૃત્તિ તો નાનામાં નાનો એકમ જે છે ન્યુ હશે પછી શું હોય તો કે ટુ ટાઈમ્સ ન્યુ પછી શું હોય થ્રી ટાઈમ્સ ન્યુ પછી શું હશે તો કે ભાઈ ફોર ટાઈમ્સ ન્યુ સમજાય છે ઉર્જા છે એ ડિસકન્ટિન્યુઅસ હોય મતલબ કોઈ મને એમ કે કે ભાઈ સર મેં એક ઊર્જાનું પેકેટ જોયું એ ઊર્જા થ્રી પોઈન્ટ ફાઈવ એચ ન્યુ જેટલી હતી તો આવી ઊર્જા શક્ય નથી તો આપાત પ્રકાશ છે બરાબર સપોઝ હું એમ કહું કે ભાઈ આ એક કોઈ માની લો કે પ્લેટ છે અને આ પ્લેટ ઉપર પ્રકાશ આપાત થાય છે આ પ્રકાશ છે એની ઉર્જા છે ન્યુ કારણ કે એની આવૃત્તિ ફિક્સ હશે તો આવૃત્તિ ગુણ્યા આપણે પ્લાંક અચળાંક કરીએ એટલે આપણને ઉર્જા મળે તો આની પાસે જે ઉર્જાના પેકેટ હશે એ ન્યુ હોય અથવા ટુ ટાઈમ્સ ન્યુ હોય અથવા થ્રી ટાઈમ્સ ન્યુ હોય કોઈ એમ કે સર બે પોઈન્ટ પાંચ એચન્યુ હોય તો ના એવું શક્ય નથી સમજાય તો અહીંયા આઈન્સ્ટાઈને એક નવો કન્સેપ્ટ આપેલો હતો અને એ શું હતો ક્વોન્ટમ ક્વોન્ટમ એટલા ટુકડાઓ બરાબર તો જે કાંઈ ઉર્જાઓ છે એ ડિસકન્ટિન્યુઅસ ઉર્જાઓ છે ઉર્જાના પેકેટ્સ છે બરાબર માની લ્યો કે આપણા માર્કેટમાં જે કરન્સી છે એ કરન્સીમાં અત્યારે નાનામાં નાની કરન્સી અત્યારે એક રૂપિયો છે બરાબર એક રૂપિયા પછી બે રૂપિયાનો સિક્કો આવે તો બે રૂપિયાનો સિક્કો પછી પાંચ રૂપિયાનો સિક્કો આવે છે બરાબર પછી માનો કે દસ રૂપિયાનો સિક્કો અથવા દસ રૂપિયાની નોટ આવે છે વીસ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ તો હવે આપણે માનો કે એક રૂપિયાનો સિક્કો લઈએ તો એક રૂપિયાનો સિક્કો જે છે એનાથી તમે કોઈ પણ મૂલ્ય મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર પણ એક રૂપિયાના સિક્કા તમે ભેગા કરી અને વન પોઈન્ટ ફાઇવ રૂપીસ લઈ શકો નહીં તો અત્યારે આપણી પાસે આપણી જે કરન્સી છે એ કરન્સીમાં નાનામાં નાની કરન્સી કઈ છે વન રૂપીસ તો વન રૂપીસ જે છે એ આપણા માટે શું થઈ જશે વન રૂપીઝ આપણા માટે ક્વોન્ટમ થઈ જશે બરાબર ધારી લો કે કાલ સવારે આપણી ગવર્મેન્ટ એમ કહી દે કે એક રૂપિયાના સિક્કા બંધ પાંચના સિક્કા બંધ દસના સિક્કા બંધ દસની નોટ બંધ વીસ રૂપિયાની નોટ પણ બંધ નાના માનાની નોટ કહી તો કે ભાઈ નાનામાં નાની નોટ જે છે એ પચાસ રૂપિયાની થશે પચાસ સો દોઢસો બસો બરાબર અઢીસો ત્રણસો એવી રીતે તો આ કન્સેપ્ટ જે છે એ કોણે આપેલો હતો આઈન્સ્ટાઈન દ્વારા આપવામાં આવેલો હતો એટલે એણે એવું કીધું હતું કે ભાઈ જે ઊર્જા છે એ અસતત પડીકા છે બરાબર તો હવે એને બીજું બહુ સારી વસ્તુ કીધી હતી કે અહીંયા એ લોકો જે માનતા હતા કે તરંગવાદ અનુસાર તરંગવાદવાળા શું માનતા હતા કે ભાઈ સમગ્ર તરંગ ઉર્જાનું સતત શોષણ થાય સતત શોષણ થાય મતલબ શું કે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે તો એ લોકો તો એવું માને કે પહેલાં ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એમ ધીરે ધીરે જે છે એ ઉર્જા શોષણ થશે પણ અહીંયા જે છે એ આઈન્સ્ટાઈને શું સમજાવ્યું કે ભાઈ વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર જરૂરી ઊર્જા તો પોસિબલ છે કે ભાઈ દસ ઇલેક્ટ્રોન વોલ્ટના બે પેકેટ આવેલા હશે બરાબર દસ ઇલેક્ટ્રોન વોલ્ટના બે પેકેટ માની લ્યો કે આ એક ઉર્જા આવે છે તો આ એક કિરણ પાસે દસ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અને બીજા પાસે પણ દસ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અને સીધે સીધા વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ મળી જાય અને દસની માઇનસ નવઘાત સેકન્ડ દસની માઇનસ નવઘાત સેકન્ડ જેટલા સમયમાં એ જે છે એ બહાર આવી જાય સમજ પડે જ અમારી વાત બરાબર ઓકે હજી એક રીતે તમને સમજાવું માની લો કે તરંગવાદ જે છે ને એમ કે છે કે ભાઈ શોષાતી ઊર્જા જે છે એ ખૂબ ઓછી હોય અને ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે વધારે સમય લાગે તો માની લો કે હું એમ કહું કે ભાઈ તમે કોઈ એક વસ્તુ લેવા જાઓ છો બરાબર તમે માર્કેટમાં કોઈ એક વસ્તુ લેવા જાઓ છો હવે એ વસ્તુનો ભાવ છે કેટલા તો કે ભાઈ બસો રૂપિયા હવે તમે બસો રૂપિયા છે તો તમે એવું માનો છો કે ભાઈ એક એક રૂપિયાના સિક્કા હોય તો તમે ઓલા ભાઈની સામે એક સિક્કો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો બરાબર એવી રીતે તમે બસો સિક્કા મૂકશો તો એ ભાઈને ગણવામાં વાર લાગશે અને તમારે એ વસ્તુ લઈને ઘરે જવામાં વાર લાગશે આવું કોણ માનતું હતું તરંગવાદવાળા પણ આપણે આઈન્સ્ટાઈન જે છે બરાબર એણે આવીને કીધું કે ભાઈ આમાં જે છે એ એક એક રૂપિયાના સિક્કા હોતા નથી દાખલા તરીકે સો રૂપિયાની નોટ હોય બરાબર તો તમે જેવી બે નોટ મૂકશો તો બે નોટ ગણવામાં વાર લાગે નહીં અને તરત તમે એ વસ્તુ લઈ અને ઘરે જઈ શકો છો એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે તમને યાદ હોય તો જૂના વિડીયોમાં મેં તમને સમજાવેલું હતું કે આપણે જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એના માટે મેં એવું સમજાવેલું હતું કે ભાઈ એક ઘટના હતી જ્યારે મેં તમને વર્ક ફંક્શન સમજાવેલું હતું કે કોઈ વસ્તુને લઈને તમે શોરૂમની બહાર નીકળો મતલબ કે ઇલેક્ટ્રોન જે છે ધાતુમાંથી બહાર નીકળો તો આ એક્ઝામ્પલને તમે એની સાથે કોરિલેટ કરી શકો તો હવે આઈન્સ્ટાઈને શું કીધું તો કે ભાઈ દરેકે દરેક જે પદાર્થ છે બરાબર દરેકનો એક ભાવ હોય દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આ કોઈ એક દુકાન છે એમાં તમારે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુનો ભાવ છે એકસો વીસ રૂપિયા બરાબર તો એનો ભાવ છે એકસો વીસ રૂપિયા તો એકસો વીસ રૂપિયા જે છે એ થઈ જશે તમારું વર્ક ફંક્શન તમને યાદ હશે કે ઇલેક્ટ્રોન જે છે એને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા એટલે વર્ક ફંક્શન અને બહાર કાઢવું મતલબ શું તો કે આજુબાજુના આયનોના જે એ પ્રબળ આકર્ષણ બળમાં હોય એ આકર્ષણ બળમાંથી એને છોડાવવા માટે જે જરૂરી ઉર્જા છે એ જરૂરી ઉર્જાને આપણે વર્ક ફંક્શન કીધું હતું હવે માની લો કે આ વર્ક ફંક્શન છે એ છે એકસો ને વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ તો જો તમારી પાસે ઓછામાં ઓછા એકસો ને વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હશે તો એ ઇલેક્ટ્રોન બીજા આયનના અસરમાંથી મુક્ત થશે હજી એ ગતિ કરવાનું ચાલુ કરે નહીં સમજાય છે એ ગતિ કરવાનું ચાલુ ન કરે દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે શોરૂમ ઉપર જાઓ અને કોઈ વસ્તુનો ભાવ એકસો વીસ રૂપિયા હોય તમારા ખિસ્સામાં જો એકસો વીસ રૂપિયા હોય તો તમે વધીને શું કરી શકો કે ઇલેક્ટ્રોન જે છે એને બહાર કાઢી શકો મતલબ કે વસ્તુને શોરૂમની બહાર કાઢી શકો હવે ત્યાંથી જો તમારે ઓટો રિક્ષા કરીને ઘરે જવું હોય તો દાખલા તરીકે ઓટો રિક્ષાના બીજા પચાસ રૂપિયા તમારી પાસે હોવા જોઈએ બરાબર તો તમે ગતિ કરી શકો એમ ઇલેક્ટ્રોનનું પણ એવું છે કે ઇલેક્ટ્રોનને એકસો વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ છે સેના માટે તો કે બંધનમાંથી મુક્ત થવા માટે તો હજી એ બંધનમાંથી મુક્ત થશે એ કોઈ વધારાની ગતિ કરશે નહીં પણ જો તમે બહારથી એકસો પચાસ ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા આપશો તો એક પચાસ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી એકસો વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ સેમાં વપરાય ઇલેક્ટ્રોનને આજુબાજુના બંધનમાંથી મુક્ત કરવા માટે બરાબર અને એકસો પચાસ માઇનસ એકસો વીસ એટલે હવે એની પાસે જે ત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા વધે છે એ ઊર્જા એને ગતિ ઊર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થશે એટલે આના પરથી જે આઈન્સ્ટાઈને સૂત્ર આપેલું છે એ શું છે તો કે આપાત ઊર્જા સપોઝ વન ફિફ્ટી ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર અને માઇનસ દાખલા તરીકે વન ટ્વેન્ટી ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ વર્ક ફંક્શન છે મતલબ કે ઇલેક્ટ્રોનને બહાર લાવવામાં ખર્ચાઈ જાય છે તો બાકી કેટલી રહે છે ત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ રહે છે તો આ ત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલા ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થશે એટલે ગતિ ઉર્જા જે છે એ કેટલી હશે આપાત ઊર્જા માઇનસ વર્ક ફંક્શન જેટલી હશે સમજાય છે મિત્રો બરાબર તો આના ઉપરથી શું સાબિત થાય તો કે ગતિ ઉર્જા જે છે એ આવૃત્તિના સમ પ્રમાણમાં છે એવું શું કામે તો કે ભાઈ આવૃત્તિ જે છે બરાબર આવૃત્તિ ન્યૂનું મૂલ્ય વધારી દો તો સપોઝ જે છે એ આ ફાઇવ ઝીરો તો ફિક્સ જ છે ફાઇવ ઝીરો કેટલો છે તો કે ભાઈ વન ટુ ઝીરો ઇલેક્ટ્રોન વોલ્ટ હવે આવૃત્તિ જે છે એને તમે વધારી દો તો આપાત પ્રકાશની ઉર્જા સોની એકસો પચાસ મેં લખેલી હતી એની બદલા કેટલી થઈ ગઈ બસો તો હવે બસોમાંથી એકસો એંસી જાય બરાબર બસોમાંથી એકસો એંસી જશે તો શું વધશે તો કે બસોમાંથી જો એકસો એંસી જાય તો તમારે બીજા એસી ઇલેક્ટ્રોન વોલ્ટ એસી ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ બાકી રહેશે બરાબર તો આવી રીતે જો તમે આવૃત્તિની અંદર વધારો કરશો તો પછી શેમાં વધારો થાય તો આવૃત્તિની અંદર વધારો કરો તો ગતિ ઉર્જામાં વધારો થાય તો આ બાબત આપણને સમજાઈ ગઈ બીજું ગતિ ઉર્જા જે છે એ હંમેશા ધન હોય ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ હોય નહીં એટલે જો ગતિ ઉર્જાનું મૂલ્ય છે એ ધન હશે તો આ સ્ટેપ તમે બરાબર જુઓ કે જો ગતિ ઉર્જા છે એ ધન હશે તો આ પણ કેવું હશે ધન હોય કેમ એક્સ ઇઝ ગ્રેટર દેન ઝીરો તો એચ મ્યુ માઇનસ ફાઇવ ઝીરો ઇઝ ગ્રેટર દેન ઝીરો માઇનસ ફાઇવ ઝીરો છે એ સામે જાય તો પ્લસ થઈ જાય તો એચ મ્યુ ગ્રેટર દેન ફાઇવ ઝીરો સમજાય તો એના ઉપરથી આ સ્ટેપ આપણે લખેલું છે કે એચ મ્યુ ઇઝ ગ્રેટર ધેન ફાઈ ઝીરો હવે ફાઈ ઝીરો જે છે એ કેટલું હોય તો ફાઈ ઝીરો એટલે કે એચ ઇન્ટુ ન્યુ ઝીરો મતલબ કે જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એને ગુણ્યા તમે શું લખી શકો એચ બરાબર તો એના ઉપરથી જે છે એ અમે લખેલું છે કે જો તમે આ થ્રેશોલ્ડ આવૃત્તિને કરતાં બનાવો તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હોય તો કે વર્ક ફંક્શન ડિવાઈડ બાય એચ જેટલી હોય આ સૂત્ર તમે યાદ રાખજો તમને કામમાં આવશે દાખલા માટે બરાબર તો જો તમે વર્ક ફંક્શન વધારશો તો થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ મોટી થઈ જાય મતલબ શું કે દાખલા તરીકે કોઈ એક ધાતુ છે એના માટે વર્ક ફંક્શન છે એ ટેન ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર અને કોઈ બીજો ધાતુ છે એના માટે વર્ક ફંક્શન છે એ ટ્વેન્ટી ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો હવે અહીંયા કેવું છે કે એચ ઇન્ટુ ન્યૂ ઝીરો તો ઓબિયસ વસ્તુ છે કે એચ તો અચળ છે બરાબર તો જો તમારું વર્ક ફંક્શન છે એ દસમાંથી વીસ થતું હોય તો એચમાં તો કંઈ ફેર ન પડે પણ તમારી થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ મોટી થઈ જશે મતલબ કે જો વર્ક ફંક્શન મોટું હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ મોટી હશે બરાબર બીજું કે જો તમારી આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં નાની હોય તો તમે ગમે તેટલો સમય વિકિરણ આપાત કરો તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય નહીં એ શું કહેવા માંગે છે કે સપોઝ હું તમને એમ કહું કે આપણે એવું કીધું કે ભાઈ આ જે છે કોઈ એક શોપ છે આ શોપમાં એક વસ્તુ છે એને બહાર કાઢવા માટે જરૂરી ઊર્જા દાખલા તરીકે વન ટ્વેન્ટી ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર આ છે આપાત પ્રકાશ એટલે કે તમે અને તમારા ખિસ્સામાં છે સો રૂપિયા તમારા ખિસ્સામાં શું છે સો રૂપિયા તો આ સો રૂપિયા લઈને તમે શોરૂમની બહાર કદાચ એક કલાક બેસો બે કલાક બેસો કે પાંચ દિવસ બેસો શોરૂમવાળા લોકો તમને એમ નહીં કે તમ તારે આ જે છે રૂપિયા તમે લઈને ઘરે આ વસ્તુ લઈને ઘરે જાઓ સમજાય એટલે કે વર્ક ફંક્શન કરતાં ઓછી ઉર્જાવાળો પ્રકાશ તમે ગમે એટલી વાર ધાતુના ટુકડા ઉપર આપાત કરો ઇલેક્ટ્રોન બહાર નીકળે નહીં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય નહીં સમજાય છે એટલે અહીંયા એ બાબત કહેવા માંગે છે કે જો આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો તમે ગમે તેટલો સમય વિકિરણ આપાત કરો તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે નહીં બરાબર એ ઉપરાંત તીવ્રતાનું સૂત્ર જે છે એ તમે તરંગ નામના ચેપ્ટરમાં શીખી જ ગયા છો કે તીવ્રતા એટલે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય એટલે જો તમારી આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી હોય તો પછી જે ફોટો પ્રવાહ ઉત્પન્ન થશે બરાબર આને આપણે શું કહીએ છીએ ફોટો પ્રવાહ બરાબર તો ફોટો પ્રવાહ જે છે એ કોના સંપ્રમાણમાં હોય તીવ્રતાના સમપ્રમાણમાં હોય એટલે જો તમે તીવ્રતામાં વધારો કરશો તો ઉત્પન્ન થતાં ફોટો પ્રવાહમાં પણ વધારો થશે જો કે આ બાબત આપણે આગળ ઘણી વખત ચર્ચા કરી ગયા છીએ કે તીવ્રતા વધારો તો ફોટો પ્રવાહ વધે અને આવૃત્તિ વધારો તો ગતિ ઉર્જા વધે એટલે આપણે બહુ એની અંદર જાશું નહીં હવે આપણે કેમેક્સ એના બરાબર શું કીધું તો કે આપાત પ્રકાશમાંથી તમે થ્રેશોલ્ડ જેટલી વર્ક ફંક્શન જેટલી ઉર્જા બાદ કરી નાખો તો જે બાકી ઉર્જા રહેશે એ ઉર્જા આપેલા ઇલેક્ટ્રોનને કયા સ્વરૂપે મળે તો કે આપેલા ઇલેક્ટ્રોનને ગતિ ઊર્જાના સ્વરૂપમાં મળે અને સ્ટોપિંગ પોટેન્શિયલમાં આપણે જોઈ ગયા કે ભાઈ કેમ એક્સ એના બરાબર વી ઝીરો તો વી ઝીરો હતું સ્ટોપિંગ પોટેન્શિયલ શું હતું તો કે એટલા નેગેટિવ વોલ્ટેજ કે જ્યાં તમારો છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પણ નેગેટિવ ટર્મિનલ સુધી પહોંચી શકે નહીં આઈ હોપ કે તમને યાદ હશે કે માઇનસ પાંચ માઇનસ દસ માઇનસ પંદર કરતાં કરતાં તમે તમારા નેગેટિવ વોલ્ટેજને એટલા વધારી દો કે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન પણ ત્યાં સુધી પહોંચી શકે નહીં તો અહીંયા છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન ત્યાં પહોંચે એ સમયે જે એની પાસે ગતિ ઉર્જા હશે એ મેક્સિમમ ગતિ ઉર્જા હશે તો કે એના બરાબર શું થઈ જશે ઈન્ટુ વી ઝીરો બરાબર તો હવે કેમેક્સ ની બદલે તમે શું લખી શકશો ઈ ઇન્ટુ વી ઝીરો એના બરાબર એચ ન્યુ માઇનસ ફાઈ ઝીરો હવે હું શું કરું તો કે હવે આ ઈ ને હું નીચે લઈ જઈશ તો વી ઝીરો બરાબર એચના છેદમાં ઈન્ટુ ન્યુ અને ફાઇવ ઝીરોના છેદમાં ઈ તો આ સૂત્ર જે છે એ કોના જેવું છે તો કે આ સૂત્ર વાય એના બરાબર એક્સ પ્લસ સી જેવું છે આ એક સુરેખાનું સમીકરણ છે મતલબ કે જો તમે આવૃત્તિની અંદર ફેરફાર કરશો તો તમારે જે છે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થશે અને આ થિયરી આપણે આગળ જોઈ ગયા છીએ કે ભાઈ આવૃત્તિના ફેરફાર સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર અને તમને યાદ હશે મિત્રો કે એનો આલેખ જે છે ને એ તમને આવો મળેલો હતો બરાબર એટલે એ આલેખનો ઢાળ ઢાળ કેટલો થાય એમ અને અહીંયા એમની કિંમત કેટલી છે જોઈ લ્યો તો એ ચપોન ઈ જેટલી છે મતલબ કે જો તમે એક એવો આલેખ બનાવો કે જેમાં એક અક્ષ ઉપર આવૃત્તિ હોય અને બીજા અક્ષ ઉપર શું હોય સ્ટોપિંગ પોટેન્શિયલ હોય તો એ આલેખ તમને સુરેખા મળે અને એનો ઢાળ તમને કેટલો મળે એચ અપોન ઈ અને એચ એક પ્રકારનો અચળાંક છે અને ઈ પણ અચળ છે એનો મતલબ દર વખતે આ સુરેખાનો ઢાળ ફિક્સ હશે એ ઢાળ દ્રવ્યના પ્રકાર ઉપર આધારિત નથી તમે કોઈ પણ પ્રકારના દ્રવ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટનાનો અભ્યાસ કરશો એનો ઢાળનું મૂલ્ય ફિક્સ હશે કેટલું એચ અપોન ઈ અને છેલ્લી વસ્તુ મિત્રો કે ઓગણીસો ને થી લઈ અને ઓગણીસો ને સોળ દરમિયાન આઈન્સ્ટાઈનને ખોટો સાબિત કરવા માટે મિલિકાન નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા એણે બહુ ટ્રાય કરી કે ભાઈ લાવ હું આઈન્સ્ટાઈનને ખોટો પાડું અને એને ખોટો પાડવા ગયો એમાં એણે જેટલા પ્રયોગો કર્યા એમાં એને આલેખ તો આવો જ મળેલો બરાબર જ્યારે એની આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ હોલ્ડ કરતાં મોટી હતી તો એને આલેખ આઠ ટાઈપનો મળેલો હતો હવે એણે શું કર્યું તો કે આ આલેખ જે છે ને એના ઢાળનું મૂલ્ય એણે શોધી લીધું એણે શું શોધી લીધું ઢાળ અને બીજું ઇલેક્ટ્રોનનું મૂલ્ય તો આપણને ખબર જ હતું કે ભાઈ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રસ ટુ માઇનસ નાઇન્ટીન એના ઉપરથી એણે એચ એચ એટલે પ્લાંકના અચળાંકનું મૂલ્ય શોધું તો પ્રેક્ટિકલી જે મૂલ્ય મળતું હતું એ મૂલ્ય થિયરીના મૂલ્યથી નજીક હતું જે ઓલરેડી પ્લાન્કે મૂલ્ય આપેલું હતું ને એ મૂલ્યથી નજીક આ મિલિકાને પોતાના પ્રયોગમાં મૂલ્ય શોધી દીધું તો હવે એનો મતલબ તો એવો થયો કે ભાઈ આઈન્સ્ટાઈને જે સાબિતી આપેલી હતી એ સાબિતી સાચી જ છે એટલે અલ્ટિમેટલી એ ભાઈ મિલિકાન જે છે એ આઇન્સ્ટાઈનને ખોટા સાબિત કરવા ગયા એ ખોટા સાબિત કરવા ગયો એમાં એણે પાછું આઈન્સ્ટાઈનની થિયરી સાચી છે એવું એણે ભૂલ ભૂલમાં સાબિત કરી દીધું સમજાય જાય ફરીથી સમજજો આઈન્સ્ટાઈને જે સૂત્ર આપેલું હતું બરાબર એ સૂત્ર નહીં પણ મિલિકાન પોતાના બીજા પ્રયોગ કરતો હતો બીજા પ્રયોગ કરતાં કરતાં એણે આ ઢાળનું મૂલ્ય શોધી લીધું આ ઢાળ ઢાળ અને ઈનું મૂલ્ય શોધી લીધું હવે કેવું થયું કે ઢાળ અને ઈના મૂલ્ય ઉપરથી એને શેનું મૂલ્ય મળી ગયું એચ એચનું મૂલ્ય જે છે બરાબર એ જૂના એચના મૂલ્ય કરતાં એચનું મૂલ્ય જે મિલિકાને મેળવેલું હતું તે જૂનું એચનું મૂલ્ય જે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપેલું હતું એનાથી નજીક જાતું હતું એટલે મિલિકાન એવી ટ્રાય કરવા ગયો કે ભાઈ આઈન્સ્ટાઈન છે એ ખોટો છે પણ ખરેખર પોતાના પ્રયોગમાં એને ભૂલ ભૂલમાં એવું સાબિત કરી દીધું કે ભાઈ આઈન્સ્ટાઈને જે સૂત્ર આપેલું છે એ સાચું છે એટલે સાબિત કરવા ગયો ખોટું પણ એને એક વધારાની સાબિતી આપી દીધી કે ભાઈ આઈન્સ્ટાઈન છે એ સાચો છે બરાબર એટલે અહીંયા પોતે એને ખોટો સાબિત કરવા જાય છે અને આઈન્સ્ટાઈન જે છે એ ખુદ સાચો સાબિત થઈ જાય છે બરાબર તો હવે ક્વિકલી બે મિનિટમાં આપણે આખી આખી થિયરીનું રિવિઝન કરીએ તો કે આઈન્સ્ટાઈને જે થિયરી આપેલી હતી એ થિયરી એક અસતત ઊર્જાના એકમ ઉપર આધારિત હતી એના કહેવા પ્રમાણે ઊર્જા જે છે એના નાના નાના ટુકડા હોય છે નાનામાં નાના ટુકડાને ક્વોન્ટમ કહેવામાં આવે છે અને સૌથી નાના ટુકડાનું મૂલ્ય હોય છે ન્યુ એ ઉપરાંત એક આઈન્સ્ટાઈને સમીકરણ આપેલું હતું જેને આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ એવા નામથી ઓળખવામાં આવે છે સમીકરણ હતું કેમ એક્સ બરાબર એચન્યુ માઇનસ ફાઈ ઝીરો તો એના કહેવા પ્રમાણે કે જેમ જેમ તમે આવૃત્તિ વધારે રાખશો તેમ તેમ ગતિ ઉર્જા વધારે હશે બીજું ગતિ ઊર્જાનું મૂલ્ય કોઈ દિવસ ઋણ ન હોય તો એનો મતલબ એવો થાય કે ભાઈ જો ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળતો હોય તો એ ત્યારે જ નીકળે કે જો એચ ન્યૂનું મૂલ્ય છે એ તમારે વર્ક ફંક્શન કરતાં મોટું હોય અને આ બધું ક્યારે પોસિબલ થાય તો કે જો આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેસ હોલ્ડ કરતાં મોટી હોય તો બીજું કે જો તમે વર્ક ફંક્શનનું મૂલ્ય વધારશો તો આપાત પ્રકાશ જે છે એ મૂલ્ય વધારવું પડશે કારણ કે સાથે સાથે થ્રેશોલ્ડ જે છે એ પણ મોટો થઈ જશે ત્યાર પછી એણે એક બહુ સારી વસ્તુ કીધી હતી કે જો આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા નાની હોય તો તમે ગમે તેટલો સમય વિકિરણ આપાત કરો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે નહીં ઓકે ત્યાર પછી તીવ્રતા જે છે એના વિશે એને સમજાયું કે જો તીવ્રતા વધારશો તો ફોટો પ્રવાહ જે છે એ વધશે કેમેક્સ બરાબર એચન્યુ માઇનસ ફાઈવ ઝીરો ઉપરથી એણે વાય બરાબર એમએક્સ પ્લસ સી વાય બરાબર એમએક્સ પ્લસ સી પ્રકારનું સમીકરણ તારવી લીધું અને એના ઉપરથી આ સુરેખાનો ઢાળ એચ અપોન ઈ છે એવું એણે સાબિત કરી દીધું મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે તમને એક ગ્રાફ મળે છે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો એ ગ્રાફનો ઢાળ દ્રવ્યના પ્રકાર ઉપર આધારિત નથી એ ઢાળનું મૂલ્ય છે ફિક્સ હશે એચ અપોન ઈ કારણ કે એચ પણ અચળ અને ઈ પણ અચળ ત્યાર પછી ઓગણીસો છથી લઈને ઓગણીસો સોળ સુધીના દસ વર્ષના સમય દરમિયાન આઈન્સ્ટાઈનને ખોટો સાબિત કરવા માટે મિલિકાન નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા પણ એણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગ ગ્રાફમાં એને જે આ ઢાળ મળેલો હતો એ ઢાળનું મૂલ્ય અને ઈનું મૂલ્ય છે એના ઉપરથી એણે એચનું મૂલ્ય શોધી આપ્યું અને આકસ્મિક રીતે મિલિકાન દ્વારા શોધવામાં આવેલું એચનું મૂલ્ય અને પ્લાન્ક દ્વારા આપવામાં આવેલું એચનું મૂલ્ય સરખા હતા એટલે મિલિકાન પ્રયત્ન એવો કરતો હતો કે એ આઈન્સ્ટાઈનને ખોટો પાડે પણ એને ખોટો સાબિત કરવા જતાં એણે આઈન્સ્ટાઈનના સૂત્રની સાતત્યતા એટલે કે સાબિતી છે એ સિદ્ધ કરી બરાબર તો આવી રીતે આ થિયરી પૂર્ણ થાય છે થેન્ક યુ